દેશમાં કોરોનાનો કહેર અટકવાનું નામ જ નથી લઈ રહ્યો અને દરરોજ હાઈ કેસ નોંધાઈ રહ્યા છે સમગ્ર દેશની મેડિકલ સુવિધા ધરાશાયી થઈ ચૂકી છે કોરોનાના કારણે જેટલા લોકો સાજા થઈ રહ્યા છે તેનાથી અધિક લોકો કોરોનાનો ભોગ બની રહ્યા છે જેથી હોસ્પિટલોમાં બેડ ઓક્સિજન વેન્ટિલેટર અને દવાઓનો જથ્થો પણ ખૂટી રહ્યો છે કોરોનાથી સંક્રમિત થયેલા દર્દીઓને અત્યારે લાચારીનો સામનો કરવો પડી રહ્યો છે સમગ્ર દેશભરમાં કોરોનાની આવી કટોકટી ચાલી રહી છે અને કોરોનાથી સંક્રમિત દર્દીઓને સાજા થવા માટે ખાસ કરીને રેમડેસિવિર ઇન્જેક્શનની વધારે જરૂર પડી રહી છે ત્યારે કેટલાક ઈસમો વધારે પૈસા કમાવાની લહેમાં રેમડેસિવિર ઇન્જેક્શનનો કાળા બજાર કરી રહ્યા છે અને નક્કી કરેલ કિંમત કરતાં બમણી કિંમતમાં રેમડેસિવિર ઇન્જેક્શનનું વેચાણ કરી રહ્યા છે જ્યારે કે આવી મહામારીમાં રેમડેસિવિર ઇન્જેક્શનની અછત ઊભી થઈ છે ત્યારે આજે ડીસા ખાતે ખાનગી બાતમીના આધારે એલસીબી પોલીસે બે રેમડેસિવિર ઇન્જેક્શન સાથે આઠ ઇસમોને રંગે હાથ ઝડપી પાડ્યા હતા જેમાં ચાર ઇસમો અમદાવાદથી રેમડેસિવિર ઇન્જેક્શનના વેચાણ માટે ડીસામાં આવેલ હતા અને આ ઈસમોમાંથી એક હર્ષ ટક્કર નામનો ઇસમ પણ તેમની સાથે આવ્યો હતો જે દરમિયાન રેમડેસિવિર ઇન્જેક્શનની ખરીદી કરનાર સહિત આઠ લોકોને બનાસકાંઠા એલસીબી પોલીસે ઝડપી પાડી રેમડેસિવિર ઇન્જેક્શનના થઈ રહેલા કાળા બજારનો પર્દાફાશ કર્યો હતો